હત્યાના એવા બનાવો બને છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ હાલ જમાં હાલોલ શહેરમાં એવી ઘટના બની છે કેરવલિયા ગામેથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ આજે એક અઠવાડિયા પછી મળી આવ્યો હતો સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે યુવાનની કુહાડી મારી હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહને ખેતરમાં ખાડો કૂદીને દાટી દેવામાં આવ્યો હતો આ હત્યા એવા કારણે કરવામાં આવી છે કે જાણીને પોલીસનો મગજ પણ ચકરાઈ ગયો છે આ ઘટના અંગે વધુ વિગત દ્વારા માહિતી આપીએ તો હાલ તાલુકાના રવલિયા ગામમાં રહેતો યુવક સુમન ચંદ્રસિંહ પરમાર પાછલા એક અઠવાડિયાથી ગુમ હતો જેથી પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને તપાસ દરમિયાન થોડા દિવસ બાદ યુવકનું મોટરસાયકલ નર્મદા નહેર પાસેથી મળી આવ્યું હતું અને પોલીસે આત્મહત્યા અને હત્યા બંને એંગલ સાથે તપાસ ચાલુ રાખી હતી અને નર્મદા નહેરમાંથી ક્યાં તેનો મૃતદેહ મળ્યો ન હતો તપાસ દરમિયાન ગામના નજીક રહેતા ભીમરાય રાઠવા સાથે સાથે કોઈ સાઠાગાઠ હોવાનું જાણવા મળ્યું હતું જેથી આધેડની પોલીસે પૂછપરછ કરી હતી અને આધેડના ખેતરમાં આવેલ ઝુંપડીમાં તપાસ કરતા ત્યાં લોહીના ડાગા જણાયાતા યુવકના ગુમ થવામાં અત્યારે આધેડની હાથ હોવાની શંકા પાકી ગઈ હતી અને તેની કડકાઈથી પૂછતાછ કરતા તેને કબૂલાત કરી હતી આધેડે પોલીસને ચોંકાવનારી વાત કરી હતી આધેડે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સુવન ગે હતો તેની પાસે આવતો હતો અને વારંવાર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરતો હતો યુવક વારંવાર અહીં આવતો હતો અને રાત્રે રોકાણ પણ કરી આધેડ પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતો હતો સતત તેના દબાણથી થાકી ગયેલા આધેડે અઠવાડિયા પહેલાં ત્યાં ખેતરની ઝૂંપડી આવેલા યુવક ઉંગમાજ ગાળાના ભાગે કુહાડી મારીને પતાવી દીધો હતો અને યુવકની હત્યા કરીને તેણે મૃતદેહને બસો મીટરના અંતરે આવેલા એ ખેતરમાં ત્રણ ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દીધો હતો હાલ મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલવામાં તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરી છે તો બસ આ તને ઓડિયો ફરી મળીશું ના ઓડિયો સાથે